ઓકે વાંધો નહીં, આપણે અહીંથી શરૂ અહીંથી શરૂ કરી દઈએ. ભૂકંપ સામેનું લક્ષ્ય. આગળના બાના પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી, અને ભૂકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય છે. પૂર્વાનુમાન એ વસ્તુની ઘટનાનું એના પહેલેથી અનુમાન, અગાઉ અનુમાન લગાડવું, હા, એના પૂર્વ એટલે એના પહેલા જે છે એનું અનુમાન લગાડવું, એની જાણકારી હોવી એ શક્ય નથી. ઘણી બધી કુદરતી ઘટનાઓ જે છે, વરસાદ છે, વીજળી છે, ગાજવીજ છે, વાવાઝોડું છે, ચક્રવાત છે, એનું આપણે પૂર્વાનુમાન જે છે કરી શકીએ છીએ. હા, આપણો હવામાન વિભાગ વાળા છે એ પૂર્વાનુમાન કરી શકે છે, એની આગાહી આપણને મળી જાય છે કે 24 કલાકમાં જે છે આ વિસ્તારમાં એટલો વરસાદ છે, એટલી આગાહી છે વરસાદ, કે પૂર આવે છે, ચક્રવાત આવે છે. પણ આ ઘટના એવી છે, કુદરતી ઘટના, કે જેનું પૂર્વાનુમાન કરવું શક્ય છે નહીં. કે આપણે જયારે અત્યારે બી ભૂકંપ આવી શકે, અત્યારે બી ભૂકંપ આવી શકે, 20-30-40 વર્ષ ભૂકંપ જ ના આવે, પણ એવું તો આઈ થિંક બને નહીં. જો કે 20-30-40 વર્ષ ભૂકંપના નાના આંચકા તો સતત આવતા જ રહેશે, પણ મોટો ભૂકંપ છે એ ઓછા પ્રમાણમાં આવે છે. મોટો ભૂકંપ જો ભારતની વાત કરો તો 15 વર્ષ થઈ ગયા, જમ્મુ કાશ્મીરમાં આવ્યો હતો, ઉરી અને તંગધારમાં 2005-8 ઓક્ટોબર, બરોબર. અને જો એક બીજો ગણું તો 2001માં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યારે ભૂકંપ આવ્યો, 2001માં જે છે ભૂકંપ આવ્યો 26 જાન્યુઆરી, ક્યાં, કચ્છ જિલ્લાના ભુજ ખાતે, બરોબર. એની અસર આપણે માનો કે મોટાભાગે ગુજરાતમાં બધી જગ્યાએ આજે ભૂકંપ જે છે ને પૂર્વાનુમાન કરવું શક્ય છે. એટલા માટે જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટે જરૂરી પગલા લઈએ. હું કે ભૂકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય તો છે, દરેક સમયે આપણે જે છે આપણી સુરક્ષા માટેના પગલા લેવા જોઈએ. આપણે જે છે સુરક્ષા માટેના, જે બચાવ માટેના જે છે પગલા લેવા જોઈએ. પેલું કહેવત નથી કે પાણી પહેલા જે છે શું કરવું પડે, પાળ બાંધી દઈએ, પાણી પહેલા જે છે પાળ બાંધી દઈએ પડે. એનો મતલબ કે એ જે ઘટના આવે, મુસીબત આવે, એવી હોનારત આવે, મુસીબત આવે જે છે એ શું, એના કરતા આપણે પહેલા સુરક્ષિત રહેવું જોઈએ. ભૂકંપ એનો હોનારત છે, ભૂકંપ જો આવે, મોટા મોટો ભૂકંપ આવ્યો 7.5 થી 7 થી માપેલો, તો એક હોનારત જ સર્જશે કે જે સૌથી વધારે મનુષ્યનું નુકસાન કરી શકે છે. ભૂકંપ જ્યાં ભૂકંપની શક્યતા, સોરી, સિસ્મિક કે ફોન ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતા ખૂબ જ વધુ હોય ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. કેવા કેવો વિસ્તાર, સિસ્મિક કે સિસ્મિક ઝોનમાં, સિસ્મિક કે ફોલ્ટ, શું બે નામ છે, ફોલ્ટ ઝોન કહો કે સિસ્મિક ઝોન કહો, કે આ એવો વિસ્તાર, આ એવો વિસ્તાર કે જે પ્લેટો જે છે, પ્લેટો જે છે એ સતત ગતિમાન છે. આ જે જમીનની પ્લેટો, ભૂમિની પ્લેટો જે ધરતીઓ એ સતત શું છે, ગતિમાન છે. તો બે પ્લેટો જયારે એકા ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ અથવા અરેબિયન પ્લેટ એકાબીજી વચ્ચે જ્યાં મળતી હોય, સળંગ પ્લેટો નથી, જ્યાં મળતી હોય એ માનવમાં અવારનવાર પ્લેટોનો પ્રસારો સર્જાતો હોય છે. એક પ્લેટ ઉપર નીચે પ્લેટ, બીજી પ્લેટ થઈ જાય છે, એક પ્લેટ ઉપર એક પ્લેટ નીચે હોય તો ઉપર નીચે બી થઈ જાય છે. તો આ જે છે એવા વિસ્તારોનું શું કહેવાય કે જ્યાં અવારનવાર ભૂકંપ આવતો, કે અવારનવાર નાના મોટા જે છે આંચકા આવતા હોય, તો એનું શું કહેવાય છે, દર મહિને, 5 મહિને, 6 મહિને, વર્ષે અવારનવાર જે આંચકા આવતા હોય શું કહેવાય, સિસ્મિક કે ફોલ્ટ ઝોન તમે કહી શકો છો. શું કહો, સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહી શકો છો. એ લોકો બહુ જ પૂર્વ તૈયારી રાખવી જોઈએ, શું એ લોકોને તો બુદ્ધિ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ભૂકંપ આવે છે એટલે આપણા મકાન કેવા બનાવેલા હોવા જોઈએ, આપણે એ તૈયારી રાખવાની છે. એટલે ભૂકંપ વિશે જે છે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ, કારણ કે એ લોકોને તો ફોલ્ટ ઝોન વિસ્તારમાં એવા નબળા વિસ્તારમાં છે કે જ્યાં ભૂકંપની શક્યતાઓ વધારે છે, ત્યાં જે છે ભૂકંપ થોડાક થોડાક સમય જે છે એ આવે જ છે, ત્યાં થોડોક થોડોક સમય જે છે ભૂકંપ આવતો હોય છે, એટલે એ લોકોને જે છે પૂર્વ તૈયારી રાખવી જોઈએ. સૌ પ્રથમ તો આ વિસ્તારમાં આવતી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકા સહન કરી શકે. ઇમારતો જે છે એની રચના એવી રીતે થઈ, યોગ્ય આર્કિટેક્ટ અને એન્જિનિયરની મદદથી જે છે આખી એવી ઇમારત ઊભી કરી શકે.
અકેલે જશે ઇમારત એવી કરી શકો કે ભૂકંપના મોટા આંચકા વિશે કરી શકાય કે સહન કરી શકાય છે. નોર્મલી આંચકા આવે કે જે છે જર્જર મકાન હોય તો પડી જ જાય, શું થાય, ભૂકંપનો સારો આંચકો આવ્યો હોય તો જર્જર જે મકાન હોય, જૂનું મકાન હોય, એ મકાન શું થાય, પડી જાય. થયેલી હોવી જોઈએ એટલે મોટા આંચકા સહન કરી શકે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે. ઇમારત માટે જ્યારે આધુનિક ટેકનોલોજી છે એનાથી આ શક્ય થયું છે, આધુનિક ટેકનોલોજીની મદદથી. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા એ સલાહ મળી છે. માળખા એવી જગ્યા જ્યાં ભૂકંપથી સલામત હોય, ભૂકંપથી સલામત માળખા જે છે જગ્યા જે ઊભી કરવી જરૂરી છે. હવે જોશે અમુક જે છે ભૂકંપથી બચવા માટેના પગલાં આપ્યા છે. યોગ્ય આર્કિટેક્ટ અને માળખા માટેના ખાસ એન્જિનિયરોનો સંપર્ક કરો, કે જે એવા ભૂકંપની સામે જે છે મોટા આંચકા સહન કરી શકે છે, બિલ્ડિંગ બનાવવા માટે, ઇમારત બનાવવા માટે ખાસ જે છે યોગ્ય આર્કિટેક્ટ અને જે છે એન્જિનિયરોનો સંપર્ક કરવો જોઈએ. બધા આર્કિટેક્ટ અને બધા એન્જિનિયરોનો આઈ થિંક માહિતી ના હોય, ચલો આઈ થિંક એને માહિતી નથી, તો આપણે કહી શકીએ કે ભૂકંપ સંશોધન કેન્દ્ર હોય, દરેક રાજ્યમાં હોય જ છે ભૂકંપ સંશોધન કેન્દ્ર છે, તો એ લોકોનો સંપર્ક કરવાનો. પણ આપણે જે છે અહીંયા એટલા બધા આંચકા આવતા નથી, પણ હા કચ્છ વિસ્તાર છે, કચ્છનું રણ છે, રાજસ્થાનનું રણ છે, ગંગાના મેદાનો જે છે, ઉત્તર પૂર્વીય જે છે આખો ભારતીય વિસ્તાર જે છે, હિમાલયનો વિસ્તાર જે છે, ત્યાં જે છે વધારે પ્રમાણમાં જે છે આંચકા જમ્મુ અને કશ્મીર છે. તો એવા લોકોએ જે છે ઇમારતો એવી ઊભી કરવી જોઈએ કે જે ભૂકંપના મોટા મોટા આંચકા સહન કરી શકે, કાં તો એવી ઇમારતો હોવી જોઈએ, કાં તો પછી સાવ નોર્મલ હોવી જોઈએ. સાવ નોર્મલ ગારાનું અને લાકડાનું જ બનાવેલું હોવું જોઈએ. ઘર કેવું હોવું જોઈએ, પેલું ગામડામાં નથી હોતું, કચ્છ કચ્છ વિસ્તારમાં તમે જો, કચ્છ વિસ્તારમાં તમે જો સર્ચ કરજો ગૂગલ, કચ્છ વિસ્તાર ખાલી કચ્છ લખજો, સર્ચ કરજો એટલે બધું આવી જશે. મકાન તમે જોજો કેવા હોય છે, એના મકાન જે છે બહુ મસ્ત હોય છે, ગારાના જ બનાવેલા હોય છે, ગારાના લાકડાનો ઉપયોગ કરેલો હોય છે. જો ઉચ્ચ સિસ્મિક વિસ્તારમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. એટલે કે ગારાના અને લાકડાનો ઉપયોગ જે છે એ વધુ સારો. જો એ પડી ભાંગે તો તમને બી નુકસાન બહુ ના, તમારી માટે પડી હોય તો તમારે બી મોટું બહુ નુકસાન થાય, તમને બી પોતાની જાતને બી તમારા શરીરને બી નુકસાન વધારે ન આવે, અને તમારે બી જે છે તે મોટું નુકસાન સહન કરવું પડે નહીં. છોપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ, કદાચ જો માળખું પડી ભાગે તો મોટું નુકસાન ન થાય. છાપરામાં કેવા હોય, હળવા હોવા જોઈએ, કે માળખું જે છે પડ્યું હોય તો શું થાય કે મોટું નુકસાન થાય નહીં. અને એવું એવું ઘર તો જે છે આપણે બનાવી શકે, માટે વધારે વસ્તુની કઈ જરૂર પડતી નથી, કે એમાં કઈ નથી, એવી જરૂર નથી કે સીમેન્ટ સિમેન્ટ છે, લોખંડના સળિયા છે, હા એવી રીતે વસ્તુની જે છે જરૂર પડતી નથી, રેતી છે નહીં. એમાં ખાલી વસ્તુનો ઉપયોગ થાય છે ગારો છે, માટી અને લાકડા, માટી અને લાકડા બે જ વસ્તુનો જે છે ઉપયોગ થાય છે, અને આ બે વસ્તુનો ઉપયોગ થાય એ રીતે જે ઘર બને છે. અને એ ઘર બહુ પ્રાથમિક સમય પહેલેથી એવા જ ઘર છે કચ્છમાં, પણ બહુ સુંદર હોય છે. તો બહાર તો તમે ડેકોરેશન કરેલું જોવો, બહાર બી છો તમે કોનો આ ચિત્ર દોરેલા હશે, જેની વાત આપણે કચ્છની મહાદરી બિંદુ કહીએ, જો એવાનો આ ચિત્ર દોરેલા હશે તમે જોજો, કચ્છ જે છે એ સર્ચ કરજો, એના વિશે જાણજો. આ જે છે ને મેં તમને કહું, આ જે આનું ચેપ્ટર જે છે ને મેં તમને કીધું ને, શું ચેપ્ટર નું નામ છે? ધરતી ધ્રુજી. ઓકે, એવું લાગે તો આજે પીડીએફ માં જે છે એ મોકલી દઉં, બરોબર તમને. એટલે આજે હોમવર્ક છે, ફરી આખું રીડ કરવાનું ચાલુ, બરોબર, ભૂકંપના બાબતે.
ઘર જે છે એવી રીતે માળખું તૈયાર કરવું જોઈએ, માટીનું જે છે ગારો વાળે જે છે અને લાકડા વાળે, અને છાપરું બી હલકા રાખવા જોઈએ જેથી પડી ભાગ્યો તો નુકસાન જાય નહીં. કબાટ અને છાજલીઓ, કબાટ અને છાજલીઓ કે ખાનાઓ જે છે દિવાલ સાથે લગાડેલો હોય તો સારું પડે, જેથી સરળતાથી પડી ન જાય. કબાટ તમે જાઓ મોટા મકાન તૈયાર થતા હોય છે, ઇમારત તૈયાર થતી હોય છે, એટલે દિવાલ સાથે જોઈન્ટ જ કબાટ હોય છે. ઘણી બધી જગ્યાએ જોયું છે, અને દિવાલ સાથે જોઈન્ટ જ જોઈન્ટ, દિવાલ સાથે જોઈન્ટ જે છે એ કબાટ હોય છે. એ કબાટ જે છે રહેલો હોય છે, એટલે કબાટ જે છે એવી રીતે કબાટ સાથે દિવાલ સાથે હોય જેથી તમારા સરળતાથી જે છે માથે પડે નહીં. જ્યારે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર પડે નહીં. કે આજે આપણે દિવાલ ઉપર ઘણું બધું લટકાવ્યું છે, પેલો તો દિવાલ ઘડિયાળ હોય, ફોટો ફ્રેમ હોય, ઘણી બધી આપણે ફોટો ફ્રેમ દિવાલ ઉપર લગાડીએ છીએ, તો એ જે દિવાલ ઘડિયાળ ફોટો ફ્રેમ ને એ જે લગાડીએ છીએ, પાણીના ગીઝરો જે છે વસ્તુઓ દિવાલ ઉપર ટીંગાડીએ છીએ, તો એવી રીતે વસ્તુ ટીંગાડવાની છે, એવી રીતે જે છે દિવાલ પર રાખવાની છે, તમારી ઉપર પડે નહીં, તમને નુકસાન થાય નહીં. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગી છે, ધ્રુજારીના કારણે. ભૂકંપ શું છે કે ધ્રુજારી છે, ધ્રુજારીના કારણે આજકાલ અનુભવાય છે ઇમારતમાં શું થાય, શોર્ટ સર્કિટ થાય, જે વાયરો લીલા હોય, જોડાણ લીલા હોય, શોર્ટ સર્કિટ થાય, એના કારણે જે છે આગ લાગી શકે છે. માટે જરૂરી છે કે બધી ઇમારતો ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. અગ્નિશામકો થી ત્યારે કેવું થાય, ઇમારતમાં અગ્નિશામકો લગાડી, ઇમારત બની ત્યારે અગ્નિશામકો લગાડી, પછી એને 2-3-4 વર્ષ ઉપયોગમાં લેવાનું, પછી ઉપયોગમાં તો એમાં જે છે જામ થઈ ગયું છે, પાણીની જે છે તે ફોલ્ટ આવ્યો તો ખબર ન હોય, બરોબર. કારણ કે એ વસ્તુ જે છે આપણે ઉપયોગ બહુ છે, ઓછા સમય લેવાનો છે, જ્યારે આગ લાગે ત્યારે આપણે જે છે ઉપયોગ લેવાનો છે. એટલે ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ, ચેક કરતા રહેવું જોઈએ, પર 2-3 મંથે ચેક કરતા રહેવું જોઈએ, કેવો ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ. અગ્નિશામક જે છે એ તો અત્યારે જે છે પેલા અગ્નિશામક ની બોટલ છે, પેલા ફાયર બોલ્સ આપણે વિડિયો દેખાડે તો પેલા બોલ્સ તો આગમાં નાખતો હતો, લાગ કરે બુજાઈ જતી હતી, એટલો તો કોઈ વિડીયો નહીં. હા, તો એવા તમારા કંઈક ને કંઈક જે છે અગ્નિ સામક માટે આગ લાગી હોય, એની પૂર્વ તૈયારી તમારી પાસે હોવી છે, પેલી બોટલ જે છે અગ્નિ સામક લાવે છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે, હા, ઊંચા દબાણે ભરેલો હોય છે, તો એ એક નાની તો નાની તમારી ઘરે કેન્દ્રીય ઇમારત સંશોધન સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીમાં, કઈ જગ્યાએ, રૂરકીમાં ભૂકંપ અવરોધક, ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરી તેના પર કામ થાય છે. એ જગ્યાએ રૂરકીમાં સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે એમાં જે રૂરકી જે છે ત્યાં કે ભૂકંપ થી સામનો કરે ભૂકંપનો અવરોધ કરે એવી રીતે મોટા મોટા આંચકા સહન કરે એવી રીતે જે ઇમારત તૈયાર કરી એ સંશોધન કેન્દ્ર જે છે ચાલતું હોય છે. પછી ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ISR નો ભૂકંપ પૂછાય છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગર મુકામ આવેલું છે, ત્યાં ગાંધીનગર મુકામે આવેલી છે, ખાસ યાદ રાખજો, બરોબર. કે જે ભૂકંપ થી જે છે ભૂકંપ ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલા લો. ભૂકંપ થાય તમને આગની તો માહિતી તમારી પાસે હોવી જોઈએ,
માહિતી દરેક કુદરતી ઘટના તમે ગણી લો, વરસાદ આવે તો આપણે દોડીને ક્યાં જવાનું? ઘરમાં, એક સલામત સ્થળે, હા, જ્યાં બંધ હોય, કે ઘરમાં જવાના. ગાજવીજ થઈ તો દોડીને ક્યાં જવાના? ઘરમાં જવાના. ગાજવીજ હોય, વરસાદ હોય, જે છે ચક્રવાત હોય, વાવાઝોડું હોય, આપણે દોડીને ઘરમાં જઈએ છીએ. હા, આપણે ભૂકંપ હોય તો હાલ હાલ ભૂકંપ થી દોડીને ઘરમાં જતા હોઈએ. તો ભૂકંપમાં દોડીને ઘરમાં ન જવાય. ભૂકંપમાં જો તમારી પાસે સમય હોય, તમે બહાર હો ખુલ્લામાં, તો તમારે દોડીને ઘરમાં ન જવાય. એટલે કઈ કઈ બાબતો જે છે, કઈ કઈ કુદરતી ઘટના જે છે, હા, એનો બચાવ આપણને ખબર હોય છે કે આ કુદરતી ઘટના થાય તો આ બચાવના સુરક્ષાના પગલા છે, કે આ સુરક્ષા માટેના પગલા છે. તો એના બચાવની જાણકારી તમને, સુરક્ષા માટેના પગલાની જાણકારી તમને ખબર હોવી જોઈએ. ભૂકંપ થાય તો તમે તરત બહાર હો, તમે સેફ હો જગ્યાએ, હા, ત્યાંથી દોડીને તમે અનસેફ જગ્યાએ જાઓ, કારણ કે આ એની સુરક્ષા માટેના પગલાની આપણને આઈડિયા ન હોય. તમે બહાર છો ખુલ્લા મેદાનમાં, ત્યાં તમે સેફ છો, તો તમે શું કરો? ઓ, ભૂકંપ થયો, ધ્રુજ ચાલો મારા ઘરમાં આગળીને બારણું પેક કરી દો. હા, દોડીને તમે અનસેફ જગ્યાએ જાઓ, ઇમારત પડી શકે છે ભૂકંપના લીધે, પણ બહાર ખુલ્લી જગ્યામાં તમારું નુકસાન ન થાય તમને. હા, પણ જોઈએ, જો તમે ઘરે હો તો, અને ભૂકંપ જે છે કે 5 મિનિટ કે વરસાદને જેવું નથી, અડધી કલાક કે સતત ધીમે ધીમે ધ્રુજારી આવે જ રાખે. હા, વધુ વધુ તમે ગણો તો એકાદ મિનિટ બી ના હોય, એકાદ મિનિટ બી ના હોય, એકાદ ધ્રુજારી હોય 10-15 સેકન્ડ ગણો, કે એનાથી ઓછી 20 સેકન્ડ ગણો. હા, મોટો ભૂકંપ હોય તો વધારે થોડી. એટલે ક્યારેક એવું થાય કે તમે ઘરની અંદર બહાર જઈ શકો એમ ના હો, કારણ કે ભૂકંપ જઈને ડાયરેક્ટ ધ્રુજારી થવાની. હા, તો એટલી બી તમારી પાસે સમય ન હોય, એટલી બી સેકન્ડો બી નો બી સમય ન હોય કે તમે બહાર જાઓ તરત. હા, કે તમે 5 માળની બિલ્ડિંગ ગયા હતા અને ભૂકંપ થયો હોય તો, 5 માળની બિલ્ડિંગ રહ્યો છો અને ભૂકંપ થયો હોય તો તમારી પાસે એટલો સમય ન હોય કે તમે 5 માળની બિલ્ડિંગ જઈ ઉતરો છો અને પછી બહાર જાઓ. ન્યા જે છે તમારે કયા પગલા લેવાના છે? હા, તમે જયારે ઘરની અંદર હો તો ટેબલ નીચે આશ્રય લ્યો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો. ટેબલ છે સેટી હોય, હા, પણ સેટી જે છે એટલે બહુ બહાર વાળું કે ન હોવી જોઈએ. સેટી નીચે જો કે ન લેવાય, ટેબલ હોય એવી વસ્તુ હોય જે છે કે તમારી માથે પડી હોય તો તમને જાજુ નુકસાન ન થાય, કારણ કે સેટી તો માથે પડી હોય તો તમે દબાઈ જાઓ. ટેબલ જેવી વસ્તુ જે છે, હા, એની નીચે આશ્રય સ્થાન લેવાનું, એની નીચે જતું રહેવાનું. જ્યારે ધ્રુજારી બંધ થાય ત્યારે બહાર આવવાનું. ક્યારે બહાર આવવાનું? કે જ્યારે ધ્રુજારી બંધ થાય ત્યારે બહાર આવવાનું. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુ થી દૂર. એમાં મોટી ફોટો ફ્રેમ હોય, દિવાલ ઘડિયાળ હોય, હા, કબાટ હોય કે દિવાલ સાથે જોઈન ન હોય, તમારી જે ઉપર પડી શકે ભારે વસ્તુ થી શું કરવાનું છે? તમારે દૂર રહેવાનું. જો તમે પથારીમાં હો તો ઉભા ન થાઓ અને તકિયાથી માથાનું રક્ષણ કરો. જો તમે પથારીમાં હો તો ઉભા નહીં થવાનું, કારણ કે ધ્રુજારી જે છે, ધ્રુજારી તો આવીને જતી, ભૂકંપ તો છે તરત જ. હા, કે એને કઈ મિનિટો લાગતી નથી કે નિરાતે આવે નિરાતે જશે, અમુક સેકન્ડ નો જ ખેલ છે. હા, તો શું કરવાનું? સુતા હો તો તકિયાથી જે તમારા માથાનું જે છે રક્ષણ કરવાનું છે. આ ક્યારે? તમે જો ઘરની અંદર હો, જો તમે બહાર હો તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો, જમીન પર બેસી જાઓ. શું કીધું છે? તમારા ઉપરના ઘરમાં કોઈ વસ્તુ ન હોવું જોઈએ, જેમ કે ઇમારત હોવી જોઈએ. તમે જ્યાં ઉભા છો, તમે જ્યાં છો અને ઉપર ઇમારત પડે એમ હોય, ઊંચા વૃક્ષો હોય, વિદ્યુતની લાઈનો પસાર થતી હોય, હા, એનાથી દૂર રહેવું. પણ ખુલ્લું સ્થળ શોધો, કે જ્યાં ઇમારત ના હોય, વૃક્ષો ના હોય, વિદ્યુત ની લાઈનો બી ના હોય. સિટીમાં તો એવું ખુલ્લું સ્થળ શોધવું મુશ્કેલ છે. સિટીમાં તો કઈ જગ્યાએ ખુલ્લું છે? 4 રસ્તે જાવ તો એક ઇમારત આ બાજુ હોય મોટી, એક આ બાજુ, એક આ બાજુ, આ બાજુ મોટી ઇમારત. સિટીમાં જે છે આવું જે છે એ સ્થળ શોધવું મુશ્કેલ છે. કે તમે દોડી તો ભાવનગર ની બહાર જવા નથી દેતા, ભૂકંપ આવીને ક્યારનો વિયોગ્યો.
એટલે તમે ઘરની અંદર હોય તો કઈ કઈ સુરક્ષા રાખવી એ માહિતી એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે સોરી જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચાલવાનું કહો, જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો. કે તમે મોટર હો કે બસમાં હો તો વાહન ચાલકને કહો કે ધીમે ધીમે એવી જગ્યાએ લઈ જાય કે જ્યાં ખુલ્લી જગ્યા હોય, ખુલ્લું સ્થળ હોય, જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર આવવું જોઈએ નહીં. બરોબર? તો આજે તમે બહાર હોય એના જે છે પગલા છે કે સુરક્ષા માટેના, અને ઘરની અંદર પણ આપણે જે છે ઘરની અંદર ને બહાર બેના સુરક્ષાના પગલા આપણને જાણકારી હોવી જોઈએ. આપણને જે છે એ બંનેની જે છે માહિતી આપણી પાસે હોવી જોઈએ. કારણ કે મોટા ભાગે સિટીમાં જો તમે એટલી વસ્તી ગીચતા જે છે એના કારણે તમે દોડીને બહાર જઈ શકો એવું ખુલ્લું સ્થળ તમારા ઘરની પાસે છે કે? તમે વિચાર કરો, તમારા ઘર પાસે એક એવું ખુલ્લું સ્થળ છે કે જ્યાં વૃક્ષો ના હોય, ઇમારતો ના હોય, નહીં સર. વિદ્યુતની લાઈનો પસાર ના થતી હોય? નથી. અને ભૂકંપ જે એવી વસ્તુ છે, ભૂકંપ જે એવી વસ્તુ છે મનુષ્યને સૌથી વધારે નુકસાન પહોંચાડતી છે કુદરતી ઘટના, એના લીધે મનુષ્યને સૌથી વધારે નુકસાન પહોંચી શકે છે. હું તમને જે ખાલી PDF મોકલું છું, જો એ ચેપ્ટર થોડુંક બે ત્રણ વિભાગોમાં છે, ચેપ્ટર જે છે બે ત્રણ વિભાગોમાં છે, શક્ય હોય તો 30 મિનિટ નહીં થાય 15-20 મિનિટ તમે કાઢીને ચેપ્ટર વાંચજો. 15-20 મિનિટ કાઢીને ચેપ્ટર વાંચો, કેટલી હોનારત સર્જે છે, ભૂકંપના લીધે કેટલી હોનારત સર્જાય છે એનું જે 2001માં 26 જાન્યુઆરીમાં કચ્છના ભુજમાં જે ભૂકંપ થયો એના ન્યૂઝ પેપરનું કટિંગ બી છે, આખી જે છે એના લગતું ચેપ્ટર છે, એની ઉપર જ ચેપ્ટર છે. એ જે ભૂકંપ થયો હતો ને 2001માં 26 જાન્યુઆરીમાં એના ઉપર જે છે આખું ચેપ્ટર છે. ચેપ્ટર નું નામ છે ધરતી ધ્રુજી. એ આજે તમને સેન્ડ કરી દઈશ. બરોબર? PDF જે છે એક જ ચેપ્ટર ને PDF હું તમને સેન્ડ કરી દઈશ. અથવા તમારી પાસે જે છે સ્કૂલ મિત્ર હોય તો એમાં જે છે સ્ટાન્ડર્ડ માં હશે તે 5th ના જે આઈ થિંક 5th ની આસપાસમાં હશે. આઈ થિંક ની શ્યોર 5th ની આસપાસમાં જ છે. બરોબર? આસપાસ જે છે એમાં જે છે ધરતી ધ્રુજી એ નામ છે એનું, ધરતી ધ્રુજી. જોજો મેં તો જે છે ભણાવ્યું છે છોકરાઓને, એટલે બહુ મસ્ત છે. તમે એક વાર રીડ કરજો, ભૂકંપ વિશેની તમને બધી માહિતી મળશે. અને જે કચ્છના ભુજમાં જે ભૂકંપ થયો હતો, જે હોનારત સર્જાઈ હતી, એની મદદ માટે કયા કયા માણસો જે છે, કયા કયા દેશો જે છે, કયા કયા વિસ્તારોના લોકો જે છે આગળ આવ્યા હતા, કઈ રીતે જે છે કચ્છના લોકોની જે છે મદદ કરી હતી. એ ભૂકંપના કારણે અમદાવાદમાં કેટલું નુકસાન થયું હતું, કેટલી બિલ્ડિંગો પડી હતી, અને ટોટલ જે છે કેટલા માણસો જે છે એનું મૃત્યુ થયું હતું, કેટલી ઇમારતો પડી હતી, કેટલી મોટી હોનારત સર્જાઈ હતી, એ તમે જો એ PDF જોશો તમને એની માહિતી મળી જશે. બરોબર? તમને જે છે ગર્લ્સ એની માહિતી જે છે એ મળી જશે. બરોબર? ઓકે. તો અહીંયા જે છે આપણે કેટલીક કુદરતી ઘટનાઓ જે છે એનું ચેપ્ટર અહીંયા જે છે પૂરું થાય છે. શનિવારે તમારે આખો પ્રેક્ટિકલ જે છે એનો જ લેક્ચર આવશે. બરોબર? શનિવારે તમારે પ્રેક્ટિકલ નો લેક્ચર હશે. એટલે એક જ મિનિટ હો, એટલે પછી આપણો લેક્ચર ક્યારે આવે? મંગળવારે આપણા લેક્ચર નું નક્કી નહીં. બરોબર? તમને એની જગ્યાએ પ્રોક્સી આવી શકે છે મારા લેક્ચર, કારણ કે હું આઈ થિંક રજા ઉપર છું મંગળવાર થી ગુરુવાર થી, જોઈએ છીએ તો ભાઈ. બરોબર? એટલે તમે જે છે તમારી તૈયારી રાખજો. મેં તમને એટલા જો તમે જે છે તમારી તૈયારી રાખજો. અને એ આઈ થિંક ચાલો મંગળવારે ટ્રાય કરીશ લેક્ચર લેવાની. તમને બી ના સમજાય તો બધું તૈયારી રાખજો. તમને મેં બધું મટીરિયલ જે આ છે તે છે જે આપવાનું તો આપી દીધું. તમને અમુક પોઈન્ટ જે નથી સમજાતા આ છે તે છે મને કહેજો લેક્ચરમાં. બરોબર? ઓકે. એવું લાગે તો એકાદો લેક્ચર આપણે લઈ જ લેશું. ચાલો ને એ લેક્ચર જોઉં, એ લેક્ચર આપણે લઈ લેશું.
એટલે તમે તમારી રીતે તૈયાર રહેજો બરોબર, કારણ કે હું એક્ઝામ પછી ડાયરેક્ટ તમારી 4 તારીખે તમારું પેપર છે ત્યારે મેં ભી નહીં હોઉં. લિંક આવી જશે તમારી ગ્રુપમાં, તમને જે ડાઉટ હોય હા એ તમે અગાઉ કહી દેજો બરોબર, 1-2 દિવસમાં જ્યારે જે ડાઉટ હોય આ લાસ્ટ લેક્ચરમાં, એટલે જે છે તમારું ક્લિયર થઈ જાય અને 2 ચેપ્ટર અહીંયા તમારા પૂરા થઈ ગયા છે અને છેલ્લે જે હતું બધું જે આપણે શાંતિથી ચલાવ્યું છે આપણે વધારે રિવિઝનની જરૂર ન પડે, તમને વધારેમાં વધારે એમાં આઈડિયા આવે, વધારે વધારે માહિતી મળે અને PDF ઓલરેડી બંને તમને જે છે સેન્ડ કરી દીધી છે 14 અને 15માં ચેપ્ટર, ક્યાં ચેપ્ટર નંબર 14 અને 15માં ચેપ્ટર ની બંને તમને PDF જે છે સેન્ડ કરી છે. બંને ચેપ્ટર જે તો 16 અંશે થોડા એકબીજાને મળતા આવે છે, વિદ્યુત ભારના છે, વીજળીના જે આપણે શરૂઆતમાં પ્રેક્ટિકલ બતાવ્યું, 14મું ચેપ્ટર કોઈ ભૂલી ના જતા, રિવિઝન કરી નાખજો. તમારે રિવિઝન કરવાનું છે, પેપર સ્ટાઇલ છે તમારા ગ્રુપમાં આવી જશે. ઓકે, બીજું કાંઈ કોઈને ના સમજાવવું હોય, કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. નહીં સર, સમજાઈ ગયું. બધાને સમજાઈ ગયું? હા સર. જો કોઈ કોઈને ક્વેશ્ચન હોય ના સમજાય, પછી એક્ઝામમાં એવું થાય છે ને, તમે અત્યારે તો એમ કહો છો કે સર બધું સમજાઈ ગયું, એક્ઝામમાં તમે જે ઇઝી વાઇઝ ક્વેશ્ચન હોય ત્યાં તમારી ભૂલ થતી હોય, થોડુંક લખવાનું રાખજો. અમુક લોકો જે છે લોંગ ક્વેશ્ચન હોય તો લખતા જ નથી, ખાલી જગ્યા છોડી દે છે. લોંગ ક્વેશ્ચન તો શોર્ટમાં તો પતાવો, શોર્ટમાં તો પતાવો, જે મેઇન મુદ્દો એ લખી નાખો. એક તમારી પાસે તક છે, તમારી પાસે એ તક છે, તમે જેટલું ભેગું કરશો એટલું ભેગું થઈ જશે.